અનએકેડમી એપ્લિકેશન પર ફ્રીમાં ટી ટ્વેન્ટી ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલું છે આ ટેસ્ટ સિરીઝ એકદમ વ્યવસ્થિત વિષય મુજબ તૈયાર કરવામાં આવી છે ટોપ એજ્યુકેટર દ્વારા તૈયાર કરવામાં આવી હોય છે અને દરેક વિષયના ટોપિક પેટા ટોપિક મુજબ તૈયાર કરવામાં આવી હોય છે સોમવારથી લઈને શુક્રવાર સુધી દરરોજ સાંજે સાડા સાત વાગે તમે આનો લાભ લઈ શકો છો ફ્રીમાં લાભ લેવા માટે મિત્રો આપણો કોડ પહેલું ટેન તમે યુઝ કરી શકો છો ત્યારબાદ મિત્રો પ્રગતિ નામનો કોર્સ બિન સચિવાલયની એક્ઝામ માટે બાર જાન્યુઆરીના રોજ અનએકેડેમી એપ્લિકેશન પર શરૂ થઈ ચૂક્યો છે ટોપ એજ્યુકેટર દ્વારા તમને અહીંયા અલગ અલગ વિષયનું બેસ્ટ નોલેજ આપવામાં આવશે ડાઉટ ક્લિયરિંગ સેશન રેકોર્ડેડ સેશન પણ અવેલેબલ હોય છે પ્રશ્નોત્તરી પણ અવેલેબલ હોય છે અને નોટ જે છે એ પણ ગુજરાતીમાં અહીંયા અવેલેબલ હોય છે મિત્રો આનું સબસ્ક્રિપ્શન તમે લેવા માંગતા હોય તો આપણો કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે દસ ટકાનું તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે મિત્રો ફ્રીમાં લાભ લેવા માટે શું કરું તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારો ગોલ સિલેક્ટ કરવાનો રહેશે જેમાં તમે જીપીએસસી અથવા તો તમારો ગોલ હોય એ સિલેક્ટ કરી શકશો અને આપણો કોડ છે પહેલું ટેન એ તમે યુઝ કરશો એટલે તમે ફ્રીમાં જે કાંઈ પણ લાઈવ લેક્ચર્સ હોય છે ટેસ્ટ સિરીઝ હોય છે એનો લાભ ઉઠાવી શકો છો નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો કોરોના સામે સૌથી મોટું હથિયાર જેને કહી શકાય એવું રસીકરણ સોળ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં ચાલુ થઈ રહ્યું છે પરંતુ મિત્રો ગુજરાત સામે આવા જ સમયે સૌથી મોટું વિઘ્ન સામે આવ્યું છે અને આ શું છે એના વિશે હું તમને આ વિડીયોમાં આગળ વાત કરવાનું છું સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં આગામી સોળ જાન્યુઆરી બે હજાર એકવીસથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ થઈ દરેક રાજ્યની સરકાર છે એને તમામ તૈયારી છે પૂર્ણ કરી લીધી છે સોળ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું છે બાર જાન્યુઆરીએ વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી જવાની છે એટલે કે આજના દિવસે જ વેક્સિન છે આવી જશે પરંતુ વેક્સિનેશનની આ તૈયારીઓ વચ્ચે એક નવું વિઘ્ન આડે આવ્યું છે જે દિવસે વેક્સિન ગુજરાત આવશે એ દિવસથી જ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર મિત્રો જવાના છે સૌથી મોટું વિઘ્ન જેને કહી શકાય કેમ કે સૌથી પહેલાં રસી આરોગ્ય કર્મચારીને આપવાની હતી અને એ જ લોકો રસી છે એ સામાન્ય જનતાને આપવાના હતા પરંતુ મિત્રો આટલું જ નહીં આંદોલનના જેટલો સમય રહેશે એ સમયગાળા દરમિયાન અસહકાર આરોગ્ય કર્મચારીઓ રસી લેવાના પણ નથી અને લોકોને રસી આપશે પણ નહીં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી મુજબ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે રાજ્ય સરકારને વીસ ડિસેમ્બર બે હજાર અઢાર પંદર ડિસેમ્બર બે હજાર વીસના આવેદનપત્રો તથા એક જાન્યુઆરી બે હજાર એકવીસની આંદોલનની લેખિત નોટિસ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ અને પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ બે હડતાલના સમાધાનપત્રો થયા હોવા છતાં અને આરોગ્ય સચિવ સાથે અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસના બેઠકમાં સાનુકૂળ પ્ર પ્રતિભાવ નથી મળ્યો અને એટલા જ માટે સફળ પરિણામ નહીં મળે તેવા પ્રકારની પ્રતીતિ થઈ છે એટલે ના છૂટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેના ઝડબેસલા કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડી રહી છે ખાસ અત્યારે જ્યારે લોકોને રસીની જરૂર છે કોરોનાથી આખો દેશ પીડાઈ રહ્યો છે આખી દુનિયા પીડાઈ રહી છે ત્યારે મિત્રો આ જે પગલું છે એ અહીંયા ગુજરાત માટે સૌથી મોટું વિઘ્ન બની રહેશે જેથી આરિયા પારના સંકલ્પ અનુસાર ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવાનું જણાવવામાં આવેલ છે મિત્રો આ જે યુનિયન છે એના દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ બાર જાન્યુઆરી બે હજાર એકવીસથી એટલે કે આજના દિવસથી જ અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છે જેને પગલે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી સેક્ટર છ ખાતે સવારના અગિયાર થી ચાર વાગ્યા સુધી અમર્યા મર્યાદિત સંખ્યામાં કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન મુજબ પ્રતિક ઉપવાસ તથા ધરણા અંગેનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે કોરોના રસીકરણ કાર્યક્રમ કરવા માટે ગુજરાતમાં ચાર લાખથી વધુ હેલ્થ વર્કર્સ છ લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ સફાઈ કર્મચારી કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ અગિયાર લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો પહેલો ડોઝ છે એ સોળ જાન્યુઆરીથી આપવાનો શરૂ થશે તેમજ પચાસ વર્ષથી વધુની વયના લગભગ એક કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ પચાસ વર્ષથી નાના બે લાખ પંચોતેર હજાર લોકો કે જેઓ અન્ય બીમારીથી પીડાઈ રહ્યા છે તેમનો પણ ડેટાબેઝ અત્યારે સરકાર દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યો છે ગુજરાતમાં લગભગ સોળ હજારથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે તો મિત્રો આશા રાખીએ આ જ હડતાલ જે છે જલ્દીથી સમેટાશે તો જ આયોજન મુજબ રસીકરણ કાર્યક્રમ છે એ પૂરો થશે મિત્રો આશા રાખું છું તમામ માહિતી તમને મળી ચૂકી હશે વિડીયોને લાઇક કરી આપણા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો